વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે જોઈએ ધોરણ એક વિષય હિન્દી. વિષયમાં છે વ્યંજન સ. તો આ ચાલો આજે આપણે વ્યંજન છ જોઈએ. ચાલો આપણે વ્યંજન છ જોઈએ. પાના નંબર છે તમારે 39. તો કાઢો પાના નંબર 39. જોઈએ વ્યંજન છ. એમાં પહેલા આપણે સ ઘૂંટીશું. શું કરીશું? સ ને ઘૂંટી નાખીશું. તો પહેલા આપણે અહીં ઘૂંટવાનું છે એક નંબર. પહેલા એક નંબરમાં ઘૂંટીશું, ત્યાંથી પછી અહીં બે નંબર, બે નંબરથી અહીં ત્રણ નંબર, ત્રણ નંબરથી પછી અહીં આપણે ચાર નંબર, ચાર નંબરથી અહીં પાંચ નંબરને ઘૂંટી નાખીશું. એટલે સ થઈ ગયો. હવે અહીંયા જોઈએ, આ સ સસલીબાઈનો છ છે. ગુજરાતીમાં આપણે સ સસલાનો છ. હવે હિન્દીમાં જોઈએ, સરિતા જલસે ભરી દોડતી, સાથ સાથ ઉસમે નાવ ભી તેરતી. સરિતા યાને નદી, જલ યાને પાણી, ભરી દોડતી એટલે કે નદી જે છે એ પાણીથી ભરેલી અને આગળ વધે છે. સાથે સાથે એમને, સાથે સાથે એમની અંદર નાવ બી તેરતી. નાવ એટલે હોડી, એટલે અહીંયે હોડી પણ તરે છે એમ કહેવામાં આવેલું છે. નદીમાં પાણીની સાથે એ વહે છે, નદી જે છે એ પાણીની સાથે દોડતી કૂદતી વહે છે, અને નદીમાં હોડી પણ તરે છે. આ સરિતા યાને નદી, સરિતા યાને નદી, જલ યાને પાણી થશે. સડક યાને રસ્તો, સડક યાને રસ્તો. હિન્દીમાં સડક કહેશું, ગુજરાતીમાં રસ્તો. અહીંયા જોઈએ, સ પહેચાન કર ગોળ કીજે, સ શોધીને ગોળ કરો. અહીંયા છે સ, આમાં આપણે સ શોધીને ગોળ કરવું છે. તો આ છ અહીંયા છે, તો અહીંયા આપણે શું કરવાનું છે? ગોળાવું. અહીંયા સ છે, અહીં સ છે, તો અહીંયા સ શોધીને શું કરવાનું છે? ગોળાવું. અહીં તો અહીંયા સ શોધીને આપણે ગોળાવું કરવાનું છે. હવે અહીંયા જોઈએ, અહીંયા પણ સ છે, તો સ શોધીને આપણે ગોળાવું કરવાનું છે. અહીં નથી, અહીંયા સ છે, તો અહીંયા આપણે સ શોધીને ગોળાવું કરવાનું છે. અહીંયા નથી, આખા નામ જોઈએ તો અહીંયા સ છે, તો સ શોધીને અહીંયા ગોળાવું કરવાનું છે. હવે આગળનું જોઈએ, જોઈએ ચિત્ર કે નામ મે સે સ પહેચાન કર ગોળ કીજે. એટલે કે ચિત્રના નામમાંથી સ શોધીને ગોળ કરો. અહીં ચિત્ર આપેલું છે ગ્લાસનું, આ છે બસનું ચિત્ર છે, અને આ શાકભાજીનું ચિત્ર છે. તો હિન્દીમાં એને ગિલાસ કહેવાય. હિન્દીમાં શું કહેવાય? ગિલાસ. અને આ બસ છે, તો આને બસ કહેશું. અને આ ફળો છે, આપણે શાકભાજી છે, તો આને શું કહેશું? સબ્જી. હિન્દીમાં શું કહેવાય? સબ્જી. આ છે શાકભાજી છે, મરચું છે, ટામેટા છે, એવી રીતના અહીંયા શાકભાજી આપેલી છે, રીંગણ આવી રીતના ખેલાયું. તો આને હિન્દીમાં સબ્જી કહેવાય. તો અહીં ગિલાસ, તો અહીં સ ની ફરતે આપણે શું કરવાનું છે? ગોળ. અહીં બસ, તો સ ની ફરતે અહીં ગોળ કરવાનું છે. અહીં સબ્જી, તો સ ની ફરતે અહીં ગોળ કરવાનું
छे। हवे अहींया जोईए, पढ़िए और लिखिए, એટલે કે વાંચો અને લખો। શું છે? વાંચો અને લખો। જોઈએ અહીએ, અહીએ સ ને વાંચો અને લખો। સ સે સરિતા, 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 સ સે સબ્જી, સ સે સબ્જી, સ સે સબ્જી, સ સે સબ્જી, સ સે સરિતા, સ સે સરિતા, સ સે સરિતા, સ સે સરિતા, સ સે બસ, સ સે બસ, સ સે ગિલાસ, સ સે ગિલાસ, સ સે સડક, સ સે સડક, સ સે સડક, સ સે સડક, સ સે સરિતા, 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 સ સે સડક, સ સે સરિતા, સ સે સડક, સ સે સબ્જી, સ સે સબ્જી, સ સે સબ્જી, સ સે સરિતા, સ સે સડક। આવી રીતના આપણે અહીંયા સ લખવાનો છે। શું લખવાનો છે? સ। હવે અહીંયા સ લખાઈ ગયા પછી આપણે અહીંયા નીચે જોવાનું છે, ચિત્રોને તેના નામ સાથે જોડો અને સ વર્ણની નીચે લીટી દોરો। આ ચિત્રો આપેલા છે એમને એમના નામ સાથે પહેલાં જોડવાના છે અને પછી સ વર્ણ જે છે એમની નીચે લીટી કરવાની છે। તો આ ગિલાસ, તો આપણે આ ગિલાસ જે છે, આ ગિલાસ શબ્દ લખેલો છે એમની સાથે જોડી દેશું, અહીંયા સુધી જોડી દેશું। આ બસનું ચિત્ર છે તો આપણે બસની સાથે અહીંયા જોડી દેશું। તો હવે અહીંયા જોઈએ, હવે બસ, તો સ વર્ણની નીચે આપણે શું કરવાનું છે? લીટી। હવે ગિલાસ, સ વર્ણની નીચે શું કરવાનું છે? લીટી। હવે સ ને સુંદર અક્ષરે લખો, એટલે આ સ જે છે એને સુંદર અક્ષરે આપણે લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, હવે હોમવર્ક જોઈએ। હોમવર્કમાં ધોરણ એક વિષય હિન્દી, હિન્દીની ચોપડીમાંથી પાના નંબર 39 ઘરકામની નોટબુકમાં લખવાનું છે। હવે પછી મળીશું આપણે આવતા વિડીયોમાં।